અને હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। પ્રદેશ ભાજપના કિસાન મોરચા, યુવા મોરચા અને ઓબીસી મોરચાના હોદ્દેદારોની જાહેરાત। કિસાન મોરચામાં 6 ઉપાધ્યક્ષ, 2 મહામંત્રી, 6 મંત્રી અને 1 કોષાધ્યક્ષ સહિત 15 હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે। યુવા મોરચામાં 6 ઉપાધ્યક્ષ, 2 મહામંત્રી તેમજ 6 મંત્રીઓ, કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી સહિત 16 હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી। ઓબીસી મોરચામાં 6 ઉપાધ્યક્ષ જ્યારે કે 2 મહામંત્રી, 6 મંત્રીઓ, કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી સહિત 16 હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે। આ તમામ મોરચામાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। નો રિપીટ થિયરી પર મુકાયો છે ભાર। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ જોડાઈ ગયા છે। બ્રિજેશ, જાણવા માંગીશું આ સમગ્ર મામલે શું સમાચાર છે? અલગ અલગ મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે। જે તે વાત કરીએ તો નો રિપીટ થિયરી ઉપર ભાર મૂક્યો છે। 3 મોરચા જેના પ્રમુખો પહેલા જાહેર થઈ ચૂક્યા હતા તેનું સંગઠન આજે જાહેર કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત કે તમામ ચહેરાઓ નવા છે। આ ચહેરાઓ વર્ષ 2022ની ચૂંટણી કે જેમને ભાજપ લડશે તે આ ચહેરાઓના આધારે લડવાની છે, કારણ કે આ જ મોરચાઓ કામ કરશે અને આ મોરચાઓના આધારે વચ્ચે તેમને કોઈ પણ ચૂંટણીનો સામનો કરવો નહીં આવે। સીધી વર્ષ 2022ની ચૂંટણી આ તમામ લોકો લડવાની થશે, એટલે તે લોકોએ કામ કરવાનું છે। આ ચહેરાઓના આધારે, આ ચહેરાઓના જોરે પાર્ટી 2022ની ચૂંટણીમાં જશે, એટલે સરકારની કામગીરી સાથે સાથે સંગઠનની પણ જે મહત્વની કામગીરી હોય છે તે આ હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા છે। કિસાન મોરચા સામે અનેક પડકારો છે, કારણ કે જે રીતે ખેડૂત આંદોલન થયું હતું અને ત્યારબાદ ભલે ભાજપ સ્થાનિક સભાની ચૂંટણીમાં જીત મળી પણ કિસાન મોરચા સામેના પડકારો છે એટલે ત્યાં પણ તમામ ફેરફારો કરવામાં આવ્યા છે। તેની સાથે સાથે ઓબીસી મોરચો અને યુવા મોરચો આ બંને મોરચાની અંદર પણ જળમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે અને તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને આ ચહેરાઓ હવે આગામી દિવસોમાં બેઠકો બોલાવવામાં આવશે અને તેના કામ કરવામાં આવશે। પણ સૌથી મોટા પડકાર કોરોના કાળની અંદર આ જે નવી જાહેરાતો થઈ રહી છે તેમની સામે પક્ષ અને સરકારની છબીને લઈ લોકો વચ્ચે જવાનો સૌથી મોટો પડકાર રહેશે। જી બ્રિજેશ, પૂરી માહિતી માટે આભાર। તો યુવા મોરચા, ઓબીસી મોરચા સહિત અલગ અલગ મોરચાના હોદ્દેદારોની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે અને અહીં સૌથી મહત્વની વાત નો રિપીટ થિયરી પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે।